हेलो फ्रेंड, केम छो तमे बधा। आज आपणे पावभाजी बनावीशुं, जे ऑल टाइम बधाजनी फेवरेट होय छे। अने साथे साथे आपणे एनी स्पेशल चटणी बनावीशुं, जेथी करीने भाजीनो टेस्ट खूब ज वधी जशे। अने परफेक्ट भाजी बहार मळे एवी ज घरे कई रीतना बनावी, एनी परफेक्ट टिप्स अने ट्रिक्स हूँ तमने ड्यूरिंग द रेसिपी जणावीश। तो चालो आजनी आ परफेक्ट रेसिपी शुरू करिए। भाजी बनावा माटे मैं अहीं फुलावर, बटाका अने वटाणा लीधा छे। आ ત્રણ મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે ભાજી બનાવવા માટે। આપણે જે રેસ્ટોરન્ટમાં ભાજી ખાઈએ છીએ એમાં ત્રણ જ વસ્તુનો યુઝ થતો હોય છે, તો આપણે અહીંયા ગાજર કે પછી રીંગણાનો યુઝ નહીં કરીએ। બસ આ ત્રણ જ વસ્તુથી ભાજી બનાવીશું, આનાથી ખૂબ જ સારો એવો ટેસ્ટ આવશે। તો આ બધા જ શાકભાજી છે એને આપણે સારી રીતના બાફી લઈશું કુકરમાં। અને ઘણા આમાં કલર માટે બીટનો પણ યુઝ કરતા હોય છે, પણ બીટનો ટેસ્ટ છે તે આપણા ભાજીમાં સારો નહીં આવે। જો તમારે એકદમ બહાર જેવી ભાજી ખાવી હોય તો બસ આ ત્રણ જ વસ્તુ લેવાની છે, બાકી ગાજર, બીટ કે રીંગણા આપણે આમાં યુઝ નહીં કરીએ। અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને બધા શાકભાજી ડૂબે એટલું પાણી નાખીશું। અને ઢાંકણ ઢાંકી અને આને આપણે ત્રણ સીટી થાય ત્યાં સુધી બાફી લઈશું। તો ગેસને આપણે શરૂ કરીશું અને બધા શાકભાજીને ત્રણ સીટી થાય ત્યાં સુધી બાફી લઈશું। તો આ બધું સારી રીતના બફાય ત્યાં સુધીમાં આપણે આ જે પાવભાજીની સ્પેશિયલ ચટણી છે એ રેડી કરીશું। તો એના માટે મેં એક પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ ગરમ કર્યું છે, અને એમાં આપણે 1 મોટી ચમચી જેટલું લસણની પેસ્ટ નાખીશું અને એને સારી રીતના સાંતળી લઈશું, જેથી કરીને એનો જે કાચો ફ્લેવર હોય છે તે જતો રહે। તો આને 1/2 મિનિટ સુધી સાંતળીશું, ત્યારબાદ આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને 1/4 ટેબલસ્પૂન જેટલું લાલ મરચું, જીરાનો પાવડર નાખીશું 1/2 ચમચી જેટલો, હિંગ નાખીશું ચપટીક જેટલી, અને ત્યારબાદ આપણે એમાં નાખીશું 1/2 ચમચી જેટલો પાવભાજી મસાલો અને 1/2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું, અને ત્યારબાદ આપણે નાખીશું 1/2 ચમચી જેટલો ધાણાનો પાવડર। અને આ બધાને સારી રીતના મિક્સ કરી થોડી વાર સુધી તેલમાં સાંતળીશું, મસાલા દાજે નહીં એનું ખાસ ધ્યાન રાખવું। અને મસાલા ના દાજે એટલે આપણે એમાં થોડુંક એવું પાણી નાખીશું, અને બધી જ વસ્તુને આપણે સારી રીતના મિક્સ કરી દઈશું જેથી આ એકરસ થઈ જાય। તો આ બધાને આપણે મિક્સ કરીશું અને જરૂરિયાત પ્રમાણે પાણી નાખીશું। મેં અહીંયા ટોટલ 1 કપ જેટલું પાણી લીધું છે, જેથી કરીને બધા જ મસાલા છે તે એકરસ થઈ જાય। તો આપણે આને થવા દઈશું જ્યાં સુધી આપણી ચટણી છે તે સારું એવું તેલ ના છોડી દે। તો આપણે વચ્ચે વચ્ચે આને આવી રીતના ચેક કરતા રહીશું, જેથી કરીને મસાલા તળીએ ચોંટે નહીં। તો 1 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે આપણી ચટણીએ સારું એવું તેલ છોડી દીધું છે। તો ગેસને બંધ કરી દઈશું અને આપણે હવે એમાં ફ્રેશ ધાણા નાખીશું। તો તમે જોઈ શકો છો કે આપણી પાવભાજીની સ્પેશિયલ લસણની ચટણી બનીને રેડી છે। તમે જોઈ શકો છો કેટલી સરસ એવી ચટણી બનીને રેડી થઈ છે। આ ચટણી ટેસ્ટમાં ખૂબ જ સરસ છે અને ભાજી સાથે તો આનો ટેસ્ટ ખૂબ જ વધી જાય છે। તો તમે પણ આ ચટણીને જરૂરથી ટ્રાય કરજો, અને આને બનાવવી પણ ખૂબ જ ઇઝી છે। તો અહીંયા આપણા શાકભાજી છે તે પણ બફાઈ ગયા છે, તો હવે આપણે આને નીચે ઉતારી લઈશું અને આમાંથી બધું જ પાણી બહાર કાઢી લઈશું। વટાણાની રીતે પાણીનો કલર થોડો કેવો ચેન્જ છે, પણ આ પાણીને આપણે ફેંકવાનું નથી, આ પાણી આપણે ભાજી બનાવવામાં યુઝ કરીશું, આનાથી ટેસ્ટ ખૂબ જ સારો એવો આવશે। અને આ બધા જ શાકભાજી છે તેને આપણે સારી રીતના મેશ કરી લઈશું। તો મેં અહીંયા એક મેશર લીધું છે, અને જેટલા શાકભાજી સારા મેશ થશે ભાજી એટલી જ ખાવામાં ટેસ્ટી લાગશે। તો જેમ બને એમ આપણા શાકભાજી છે તે સારા મેશ થવા જોઈએ, જેનાથી ભાજી છે તે એકદમ સ્મૂધ બનશે અને ખાવામાં પણ એ ખૂબ જ સારી એવી લાગશે। તો તમે જોઈ શકો છો મેં કેટલા સરસ રીતના આપણા બધા જ શાકભાજીને મેશ કર્યા છે, આ જ રીતના આપણે એને મેશ કરવાના છે। તો આ રેડી છે, તો હવે આપણે ભાજી બનાવીશું। તો ગેસ ઉપર આપણે કડાઈ છે તેને ગરમ કરવા મૂકીશું, અને ભાજી હંમેશા આવા મોટા જ વાસણમાં બનાવીશું। અને અહીંયા હું 1/2 ચમચી જેટલું બટર એટલે કે માખણ લઈ રહી છું। બટરમાં ભાજીનો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવે છે, કંઈક અલગ જ એનો ટેસ્ટ હોય છે। અને 2 મોટી ચમચી જેટલું તેલ લઈ રહી છું, તમે ચાહો તો ખાલી બટરમાં પણ ભાજી બનાવી શકો છો। તો આપણે બટર સારું એવું મેલ્ટ થાય એટલે આપણે એમાં ડુંગળી નાખીશું, મેં અહીંયા 2 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે।
तो डूंगळी छे तेने सारी रीतना मिक्स करी लेशुं। तो आपणी डूंगळी ट्रांसपरंट थाय त्यां सुधी आपणे कूक करीशुं। तो अहींया मैं बे लीला मरचाने कट करीने लीधा छे, तो आने पण सारी रीतना मिक्स करी देशुं अने आपणी डूंगळी छे एने एक मिनिट सुधी कूक करीशुं। आपणे डूंगळीने कलर चेन्ज थाय एटली नथी कूक करवानी, बस એ ટ્રાન્સપરન્ટ થઈ જાય ત્યાં સુધી કૂક કરીશું। તો બસ ડુંગળી સારી એવી કૂક થઈ જાય એટલે આપણે એની અંદર નાખીશું લસણની પેસ્ટ। આપણે અહીંયા મેં લસણની પેસ્ટ થોડીક ઓછી યુઝ કરી છે, કેમ કે મેં લસણની ચટણી બનાવી છે। જો તમે લસણની ચટણી ના બનાવતા હોય તો લસણની પેસ્ટનો થોડોક વધારે યુઝ કરવાનો। તો બસ બધું બરાબર મિક્સ કરી દેશું અને ત્યારબાદ આપણે એમાં નાખીશું ટમેટા। મેં અહીંયા એક મોટું ટમેટું છે જેને એકદમ ઝીણું સંભાળી લીધું છે। તો બધી જ વસ્તુને સારી રીતના મિક્સ કરી દેશું અને આને પણ થોડીવાર કૂક કરીશું જ્યાં સુધી આ સોફ્ટ ના બની જાય। તો બસ આપણે આને પણ એક મિનિટ સુધી કૂક થવા દેશું। અહીંયા આપણા ટમેટા છે તે એકદમ સારા એવા ચડી ગયા છે, તો આપણે આને પણ મેશ કરી લેશું। ભાજીમાં જેટલી વસ્તુ સારી મેશ હશે એટલી જ ભાજી ખાવામાં ટેસ્ટી લાગશે। તો બને ત્યાં સુધી આપણે ભાજીમાં બધી જ વસ્તુને સારી મેશ કરી લઈશું, જેથી કરીને આપણી ભાજી એકદમ સ્મૂથ બનશે અને તે ખાવામાં પણ ખૂબ જ સારો એવો ટેસ્ટ આપશે। તો બધું જ બરાબર મેં મેશ કરી લીધું છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે આની અંદર મસાલા કરીશું। તો મસાલામાં મેં અહીંયા હળદર લીધી છે, હળદર આપણે થોડીક જ લેવાની છે। વન ફોર ટેસ્પૂન જેટલી હળદર છે, અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર લીધું છે અને દોઢ ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું લઈશ, આનાથી ભાજીનો કલર ખૂબ જ સારો એવો આવશે। અને ત્યારબાદ આપણે અડધી ચમચી પાવભાજી મસાલો નાખીશું અને બધું જ મિક્સ કરીશું। જો તમને થોડીક સ્પાઇસી પસંદ હોય તો તમે તીખું મરચું પણ નાખી શકો છો, પણ મેં લસણની ચટણી અલગથી બનાવી છે તો હું અહીંયા સ્પાઇસી તીખું મરચું નહીં નાખું। અને આપણે અત્યારે આમાં મીઠું નહીં નાખીએ, કેમ કે આપણે જે શાકભાજી બાફ્યા હતા એનું આ પાણી વધ્યું છે, જેમાં ઓલરેડી આપણે મીઠું નાખેલું હતું। તો આપણને જો પાછળથી ઓછું જણાશે મીઠું તો આપણે પાછળથી નાખીશું અને આ બધાને મિક્સ કરીશું। ઘણા આમાં ફૂડ કલરનો પણ યુઝ કરતા હોય છે ભાજીના કલર માટે, પણ આપણે જે કાશ્મીરી લાલ મરચું યુઝ કર્યું છે એનાથી જ કલર સારો એવો આપણા ભાજીનો આવશે। તો આપણે આ બધાને મિક્સ કરીશું અને આને આપણે કૂક કરવાનું છે જ્યાં સુધી આપણા બધા જ મસાલા છે તે એકરસ ના થઈ જાય અને તેલ ના છોડી દે। બસ આને લગભગ એક મિનિટ સુધી આપણે કૂક કરીશું। તો તમે જોઈ શકો છો કે આપણા મસાલા છે તેણે સારું એવું તેલ છોડી દીધું છે। તો બસ બધું જ બરાબર મિક્સ કરીશું અને જે આપણે શાકભાજીને મેશ કરીને રાખ્યા છે તે આપણે આની અંદર એડ કરી દઈશું। બધી જ વસ્તુને સારી રીતના મેશ કરી છે એટલે ભાજી એકદમ સારી બનશે, તો હવે આને મેશ કરવાની જરૂર નહીં પડે। અને તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવીનો કલર પણ ખૂબ જ સારો એવો આવ્યો છે। તો બસ બધી જ વસ્તુ છે તેને સારી રીતના આપણે મિક્સ કરવાની છે, બધી જ વસ્તુને બરાબર મિક્સ કરીશું। તમે આ ભાજી એકવાર ઘરે બનાવીને ખાશો તો તમે બહારની ભાજી પણ ખાવાનું ભૂલી જશો અને વારે વારે ઘરે બનાવીને ખાવાનું પસંદ કરશો। તો બસ હવે આપણે આની અંદર જરૂરિયાત પ્રમાણે પાણી નાખીશું। તો આમાં પાણી છે તે તમારા હિસાબથી લઈ શકો છો, જે રીતની તમારે ભાજીની કન્સિસ્ટન્સી જોતી હોય એ રીતનું તમે એડજસ્ટ કરી શકો છો તમારા હિસાબથી। તો આ બધી જ વસ્તુને આપણે છે ને સારી રીતના મિક્સ કરી લેવાની છે। તો બધું જ બરાબર મિક્સ કરીશું અને જરૂરિયાત પડતી જશે એમ આપણે આમાં પાણી એડ કરતા જશું। તો મેં અહીંયા ટોટલ એક ગ્લાસ જેટલું પાણી છે જેનો યુઝ કર્યો છે। તમને અત્યારે થોડીક ભાજીનો કલર છે તે લાઈટ લાગતો હશે, પણ જેમ જેમ આ ભાજી કૂક થશે તેમાંનો કલર એકદમ લાલ થઈ જશે, એકદમ બહાર મળે એવો જ કલર આનો આવી જશે। તો આપણે આને ત્યાં સુધી કૂક કરીશું જ્યાં સુધી આપણી ભાજી છે તે સારું એવું તેલ ના છોડી દે, અને વચ્ચે વચ્ચે એકાદ વાર ચેક કરીશું જેથી કરીને ભાજી તળિયે ચોંટે નહીં। તમે જોઈ શકો છો કે ધીમે ધીમે આપણી ભાજી સારું એવું તેલ છોડવા લાગી છે અને કલર પણ ખૂબ જ સારો આવ્યો છે। તો હવે આપણે એમાં અડધો લીંબુનો રસ નાખીશું અને ફ્રેશ ધાણા નાખીશું। મેં આને 5-7 મિનિટ સુધી કૂક કરી છે અને જો તમને કંઈક આમાં ઓછું વધુ જણાય તો તમે મને ટેસ્ટ કરી અને નાખી શકો, અને જો ભાજીમાં સારો કલર ના આવ્યો હોય તો તમે અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું અત્યારે નાખી અને 2 મિનિટ કૂક કરશો એટલે કલર સારો એવો આવી જશે ભાજીનો। તો અહીંયા આપણી ભાજી છે તે બનીને રેડી છે, બહાર મળે છે એવી જ ભાજી બનીને રેડી થઈ છે। તો ગેસને બંધ કરી દઈશું
तो तमे पण मारी आ रेसिपी ने एक वार जरूरथी ट्राई करजो अने मने कमेंट सेक्शन में जणावो कि तमने मारी आ रेसिपी केवी लागी। जो मारी रेसिपी गमती होय तो मारी चेनल ने लाइक शेयर अने सब्सक्राइब करवानुं नहीं भूलता। थैंक यू सो मच फ्रेंड्स।